गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात पाठ बे प्राणियों में पोषण। काले आपणे थोड़ूक शुरू कर्युं हतुं के आपणा दांत कई कई प्रकारनी वस्तुओ चाले छे, पछीथी कार्बोदितनी आपणे एटले के स्टार्चनुं सरळ शर्करामां रूपांतर थाय छे त्यां सुधी जोयुं हतुं। पछी मैं तमने एवुं कह्युं हतुं के तमारे जीभ कया कया रस कई कई जगह शोषाय छे अने टेस्ट थाय छे ए कहुं हतुं, बराबर छे। हवे आवशे अन्ननळी, गळेलो खोराक अन्ननळीमां आगळ वधे छे। अन्ननळी गळामां थई अने छातीमां प्रवेशे छे। અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે। હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે। ખોરાક નીચેની તરફ નીચેની દિશામાં ધકેલાય છે। ક્યારેક જઠર દ્વારા ખોરાક જો સ્વીકારાય નહીં તો ઉલટી થઈને ખોરાક બહાર પાછો આવે છે, બરાબર છે। એટલે ખાધા પછી એ વખતે આપણે ઉલટીમાં જોઈએ તો આપણને ખબર પડે કે આપણે કેટલું ચાવેલું ખાધું છે એ, તો વિચાર કરો કે ઉલટીથી ખોરાક પાછો આવે તો કેવું થાય। અન્નનળી ગળામાંથી શરૂ થઈ અને એનો બીજો છેડો જઠરમાં ખુલે છે। અન્નનળી અને શ્વાસનળી જોડે જોડે આવેલી હોય છે। જ્યારે અન્નનળીમાં ખોરાક ખવાતો હોય ત્યારે શ્વાસનળી ઉપર પાતળા સ્નાયુનો પડદો પડેલો હોય કે જેથી ખોરાક શ્વાસનળીમાં જાય નહીં। જ્યારે આપણને અંતરસ આવે છે ત્યારે એ કોઈ અચાનક સંજોગોને કારણે પડદો ઘટી ગયો હોય અને ખોરાકના કણો કે પાણી એ શ્વાસનળીમાં દાખલ થઈ જાય એટલે આપણને અંતરસ થાય છે। વિદ્યાર્થી મિત્રો, જઠર પાચનતંત્રની અંદર દાંત સિવાયના બધા જ અંગો સ્નાયુમય કોથળીઓના બનેલા છે અને પ્લાસ્ટિકની કોથળીઓ હોય ને એવી એક જાડી દિવાલવાળી કોથળી છે અને તેનો આકાર યુ જેવો, અંગ્રેજીનો યુ જેવો છે। પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે। એક છેડેથી અન્નનળીમાંથી ખોરાક લે છે અને એનો બીજો છેડો એ નાના આંતરડા સાથે જોડાયેલો છે। એટલે જઠર બે ભાગમાં, બે બાજુ બે ટ્યુબથી જોડાયેલું છે। અન્નનળીથી જઠર જોડાયેલું છે જ્યાંથી ખોરાક જઠરમાં દાખલ થાય છે અને જઠરમાં બધા પાચક નસો ભળ્યા પછી એ નાના આંતરડામાં ખુલે છે, બરાબર છે। જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો ઉત્પન્ન કરે છે। શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપવાનું કાર્ય કરે છે। જે ઉત્પન્ન થયેલો એસિડ છે એ ઘણા બધા બેક્ટેરિયાઓને મારી નાખે છે પણ એ ખોરાક સાથે પણ ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે। જોડે જોડે પાચક રસો પણ કાર્ય કરે છે। આ પાચક રસો પ્રોટીનને તોડીને સરળ સ્વરૂપમાં એટલે કે શોષાઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે, બરોબર છે। આમ જઠરની અંદર શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજા પાચક રસો ત્યાં આગળ વળે છે। એની અંદર જઠરની અંદર રહેલા બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે। આમ તો એવું કહેવાય કે જઠર એ ખોરાકને વળવવાનું કામ કરે છે। ખોરાકના મોટા મોટા કણો રહેલા હોય એ આ જઠરની અંદર નાના સ્વરૂપમાં ફેરવાય છે અને જોડે ખોરાકની સાથે આ પાચક રસો ભળે છે અને ખોરાકને એસિડિક માધ્યમમાં ફેરવે છે, બરાબર છે। નાનું આંતરડું, ત્યાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે। નાનું આંતરડું પેટના પુરાણમાં ગૂંચળામય રીતે
ઘૂંચડું થઈને ગોઠવાયેલું છે, 7.5 મીટર લાંબુ છે, નાનું આંતરડાની લંબાઈ 7.5 મીટર છે, યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે અને સાથે સાથે તેની દિવાલ પણ સ્ત્રાવો કરે છે. એ જે રસનો સ્ત્રાવ હોય છે એ બધા ભેગા થઈ અને ખોરાકનું પાચન કરે છે. યકૃત, યકૃત એ લાલાશ પડતા બદામી રંગનું ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલો ગ્રંથિ છે, સૌથી મોટી ગ્રંથિ છે. પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને પિત્તાશય જેવી પિત્તાશયમાં તેનો સંગ્રહ થાય છે. પિત્તાશયને ગોલ્ડ બ્લેડર કહેવામાં આવે છે અને ગોલ્ડ બ્લેડરની અંદર એટલે કે પિત્તાશયમાં પિત્તરસનો સ્ત્રાવ થાય છે. પિત્તરસ એ ચરબીના પાચન માટે મહત્વનો ભાગ ભજવે છે. જો ગોલ્ડ બ્લેડર બગડે ને કાઢી નાખવું પડે શરીરમાંથી તો આપણે જે ચરબીયુક્ત પદાર્થો ખાઈએ છીએ એનું પાચન સરળતાથી થઈ શકે નહીં. સ્વાદુપિંડ, સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. એમાંથી સ્વાદુરસ, કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી અને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે. જ્યાં નાના આંતરડામાં પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન કરે છે. કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ ચર્કરામાં રૂપાંતર થાય છે. ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરલમાં રૂપાંતર પામે છે અને પ્રોટીનનું પાચન થઈ અને એમિનો એસિડ બને છે. બરોબર છે. હવે નાના આંતરડામાં પાચન થયું તો હવે એનું શોષણ કરવું પડે. તો પચેલા ખોરાકને નાના આંતરડાની દિવાલમાં રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે જેને શોષણ કહે છે. નાના આંતરડાની દિવાલની અંદર હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ગો આવેલા હોય છે જેને રસાંકુરો કહેવામાં આવે છે અને આ રસાંકુરો નાના આંતરડામાં પાચિત ખોરાકનું શોષણ કરી શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર તેની નજીક આવેલી પાતળી કેશવાહિનીમાં શું કરે છે, કેશવાહિનીની અંદર આ પચેલો ખોરાક ભળી જાય છે અને રસાંકુરોની સપાટી પર પાચિત ખોરાકનું શોષણ થાય છે. શોષાયેલો ખોરાક હવે રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગો, વિવિધ અંગો, વિવિધ કોષો સુધી પહોંચે છે. તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોને બંધારણમાં વપરાય છે જેને અભિશોષણ કહેવાય છે. આગળ જોયું એ શોષણ હતું, આ અભિશોષણ છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે અને શક્તિ છૂટી પાડે છે. જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલો છે તે મોટા આંતરડામાં જાય છે. હવે મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છે. 1.5 મીટર જેટલું લાંબું છે. મોટા આંતરડાની વચ્ચે નાનું આંતરડું ગૂંચળું થઈને ગોઠવાયેલું છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. બરોબર છે. બાકી રહેલો કચરો રહ્યો જે મળાશયમાં ભેગો થાય છે, અર્ધપાચિત મળ સ્વરૂપે રૂપાંતર પામે છે અને સમયાંતરે મળદ્વાર દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે જેને મળત્યાગની ક્રિયા કહેવામાં આવે છે. હવે ઘાસ ખાતા પ્રાણીઓ, આ તો આપણે મનુષ્યનું પાચનતંત્ર જોયું, પણ જે પ્રાણીઓ ઘાસ ખાય છે, તમે ગાય ભેંસ જેવા પ્રાણીઓને ઘાસ ખાતા જોયા હશે. જ્યારે એ લોકો ખોરાક ખાય છે ત્યારે ખૂબ ઝડપથી ખાઈ લે છે, એટલે કે ઘાસ ગળી જાય છે. એને આમાશય નામના જઠરનો અમુક ભાગમાં સંગ્રહ થાય છે. આ જે અર્ધપાચિત ખોરાક હોય છે
કે જે જે જઠરમાંથી પાછો જતો ખોરાક છે એને વાગોળો કહે છે. આ વાગોળ નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછા આવે છે અને પ્રાણીઓ તેને ચાવીને પચાવે છે. બરોબર છે? આ પ્રક્રિયાને વાગોળો કહે છે. અને આવા પ્રાણીઓને વાગોળનારા પ્રાણીઓ કહે છે. ગાય બેઠી બેઠી મોઢું હલાયા કરતી હોય છે, જેને વાગોળીએ એટલે કે એક વાર જ્યારે ખોરાક મળે ત્યારે ખાઈ લે, ફટાફટ અંદર મોકલી દે, પછી એ શેની અંદર જઠરનો જે અમુક ભાગ છે એ આમાશયની અંદર ભેગો થાય અને પછી જ્યારે સમય મળે ત્યારે આમાશયમાંથી આ વાગોળ દ્વારા જે નાના નાના ગોળકો સ્વરૂપે ખોરાક મોંમાં પાછો આવે અને પછી એ વાગોળી અને એને પચાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘાસ એ સેલ્યુલોસથી ભરપૂર કાર્બોદિત છે. મનુષ્ય સહિતના પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. જ્યારે વાગોળનારા પ્રાણીઓ છે એ નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અભ્યંત્ર કહે છે. અને અહીંયા સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, પણ એ મનુષ્યમાં આવું અભ્યંત્ર હોતું નથી. પ્રાણીઓ જે પાચન તંત્ર ધરાવે છે એનો તો આપણે અભ્યાસ કર્યો. હવે ઘણા બધા નાના સજીવો રહેલા છે કે જે પાચન તંત્ર ધરાવતા હોતા નથી, તો એ લોકો ખોરાક કેવી રીતે મેળવતા હશે, ખોરાક મેળવ્યા પછી એનું પાચન કેવી રીતે કરતા હશે? તો આ બધી જે હવે રહ્યું કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, એ ટોપિક હવે આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે પાર્ટ 1 નું મેં લેસન મૂક્યું છે પીડીએફ બનાવીને, જે નોટની અંદર લખી લેશું.